નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરે છે. આજનો વિષય છે સમસ્યાનું સમાધાન ઋષિ ચિંતન થી. સમસ્યા: સમયનો સદુપયોગ કરી શકાય એ માટે પોતાની દિનચર્યા કેવી રાખવી જોઈએ? યોગઋષિ પંડિત રામ શર્મા આચાર્યજી જણાવે છે કે પોતાના કાર્યનું વર્ગીકરણ સ્વાસ્થ્ય, ધન અને સામાજિક સદાચારની દ્રષ્ટિએ કરો. પોતાના સમયનું યોગ્ય રીતે વિભાજન કરીને એક સુવ્યવસ્થિત દિનચર્યા બનાવો અને એ પ્રમાણે ચાલો. એમાં જ તમારી બધી વાતોનો સમાવેશ થઈ જવો જોઈએ. પોતાની નક્કી કરેલી દિનચર્યાનું ચુસ્ત રીતે પાલન કરવું જોઈએ. એનાથી આપ સુખમય જીવન જીવી શકશો. વૈયક્તિક સુખ ઉપયોગ અને સાંસારિક કાર્યો માટે સક્ષમ બનાવવા માટે તમારે સ્વસ્થ રહેવું જ ખૂબ જરૂરી છે. સ્વાસ્થ્ય સુખી જીવનની પહેલી શરત છે. તેથી એનાથી તમારું શરીર અને મન સ્વસ્થ તથા સશક્ત રહે એ માટે નિયમોનું પાલન કરો. તમે ઈચ્છો તો સમયના સદુપયોગ તથા વ્યવસ્થિત કાર્ય પદ્ધતિ દ્વારા જાતે જ સ્વસ્થ રહી શકો છો. આવું જ ધન કમાવાની બાબતમાં પણ છે. શુભ તથા સુખી જીવન માટે ધન બહુ જરૂરી છે. તેથી ધન કમાવા માટે પણ સમયનો ઉપયોગ કરો. કાર્યાલયના કામ ઉપરાંત કોઈ ઘરગથ્થુ ઉદ્યોગ પસંદ કરીને તેમાં પોતાના પરિવારજનોની મદદ પણ લઈ શકે. એનાથી તેમના સમયનો સદુપયોગ થશે અને આવક પણ વધશે. સ્વાસ્થ્ય તથા ધન કમાવા ઉપરાંત જે સમય વધે તેનો ઉપયોગ સમાજના કલ્યાણ માટે કરવો જોઈએ. કોઈની પાસે સમયનો અભાવ નથી. મોટા ભાગના લોકો એને નકામા કાર્યોમાં વેડફી નાખે છે. પત્તા, શતરંજ, મનોરંજન, સિનેમા, ટીવી વગેરે પાછળ સમય બરબાદ કરવાથી શરીર, મન અને ધનની બરબાદી થાય છે. એના બદલે એ સમયનો ઉપયોગ સામાજિક ઉત્થાનના કાર્યમાં કરવો તે આપણો ધર્મ છે. સમયનું મહત્વ ખૂબ છે. સમય જીવન છે. જો આપણે આપણા જીવન પ્રત્યે પ્રેમ હોય તો સમયનો સદુપયોગ અવશ્ય કરવો જોઈએ.